સમગ્ર દેશમાં કોરોના વાયરસને લઈને ભારત દેશને લોકડાઉન કરી દેવામાં આવ્યો છે. લોકો જે જગ્યાએ હતા તે જગ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રોકાવાની અપીલ કરવામાં આવી હતી, પરંતુ રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાંથી પોતાના ધંધાર્થે ગુજરાત, મહારાષ્ટ્ર અને પૂના જેવા રાજ્યોમાં ગયા હતા. તે લોકોએ ભારતે લોકડાઉન થતાની સાથે જ પડાપડી કરી પોતાના વતનની વાટ પકડી હતી. તો બીજી બાજુ ગુજરાત અને રાજસ્થાન સરહદ ઉપર આવેલી અમીરગઢ પોલીસ ચેકપોસ્ટને પોલીસ દ્વારા સીલ કરી દેવાતા મોટી સંખ્યામાં લોકો અટવાઈ ગયા હતા. પાંચેક દિવસ બાદ આવા લોકો ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ મુકાતા અમીરગઢની મોડલ સ્કૂલ અને જોરાપુરાની નિવાસી કન્યાશાળામાં આશરે 200 જેટલા લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. તો બીજી બાજુ અમીરગઢ બોર્ડર નજીકના ગામો પાસેથી અમુક પરપ્રાંતીય લોકો જ્યાં વાહન ન જઈ શકે તેવા રસ્તા ઉપરથી ચાલતી પકડતા નજરે પડ્યા હતા, જેને લઈને બનાસકાંઠા પોલીસે ઘોડેસવાર પોલીસ જવાનો તૈનાત કર્યા છે. આ જવાનો અમીરગઢ બોર્ડર નજીકના ગામોમાંથી રાજસ્થાન તરફ જતા પગદંડી માર્ગો ઉપર નજર રાખી રહ્યા છે. પોલીસ જવાનો અત્યારે અંતરિયાળ ગામોમાં ગસ્ત લગાવીને પગપાળા લોકોની પૂછપરછ કરી લોકોની ઓળખ કરી રહ્યા છે. સમગ્ર ભારત દેશની અંદર કોરોનાના કહેરને લઈને સમગ્ર દેશની અંદર હાહાકાર મચ્યો, જ્યારે ગુજરાત અને રાજસ્થાનની સરહદને પણ સીલ કરી દેવામાં આવી છે. આપ જોઈ શકો છો રાજસ્થાન અને ગુજરાતની સરહદને અડીને આવેલા અમીરગઢ નજીક બનાસકાંઠા પોલીસ ઘોડેસવારોની નિમણૂક કરવામાં આવી છે. આપ જોઈ શકો છો આ ઘોડેસવાર અમીરગઢના અંતરિયાળ જે વિસ્તારો છે, જે બોર્ડર નજીકના, ત્યાંથી ચાલતા લોકોને તેની પૂછપરછ કરીને પરપ્રાંતિય શખ્સોને પરત ગુજરાતમાં મૂકવામાં આવી રહ્યા છે, જેને લઈને ગુજરાત અને રાજસ્થાનની અંદર કોરોનાના કેસીસો વધુ ના જોવા મળે તેની પણ પોલીસ તંત્ર દ્વારા પૂરતી કાળજી રાખવામાં આવી રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આ ઘોડેસવારો જોડે લોકોએ પણ શીખવું જોઈએ કે જો ઘોડેસવારો છે તે પોતાની ફરજ રોડ ઉપર ચાલીને લોકોને આપી રહ્યા છે, તો ખરેખર લોકોએ પણ પોતાના ઘરમાં પુરાઈને, ઘરમાં રહીને લોકડાઉન ને સમર્થન આપવું જોઈએ, જેને લઈને કોરોના નામના કેસીસને આપણે નાબૂદ કરી શકીએ. રામલાલ મીણા, બીકેન્યૂઝ ચેનલ, અમીરગઢ.